બંધુઓ ફરી એકવાર ડેલી બોનસનો કાફલો આવી ગયો છે કડીમાં. એમ તો આટલા વર્ષો થયા કડીની મુલાકાત લેવામાં, પણ જ્યારે એકવાર મુલાકાત લીધી ત્યારે તમે લોકોએ અવારનવાર મુલાકાત લેવા માટે મજબૂર કરી નાખ્યા, એટલે અવારનવાર ઉપરા છે આપણી કડીની મુલાકાત લઈ રહ્યા છે, કારણ કે ખૂબ જ સારો અહીંયાથી પ્રતિસાદ મળી રહ્યો છે. કડીના આજના બંને પાર્ટિસિપન્ટનું એકદમ ટૂંકાણમાં આપણે એક નાનકડો પરિચય લઈ લઈએ અને એ પછી આપણે ડેલી બોનસની સફરને આગળ વધારીએ. બેન, તમારો એક નાનકડો પરિચય આપી દો બંધુઓને. મારું નામ છે ખમા નમિતા. ઓકે, કોઈની સામે નમો એવા લાગતો નથી બેન તમે. હા, સાચી તરત આ બોલ્યા. હું એક હાઉસવાઇફ છું. પણ એમાં એવું હાઉસવાઇફ હોવું એટલે ધીરે બોલવું જરૂરી નથી. હાઉસવાઇફ એટલે બહુ મોટી જવાબદારી છે, ખરેખર મજાક નથી કરતો. આજના બીજા પાર્ટિસિપન્ટનો પરિચય લઈ લઈએ આપણે. તમારો? લતાબેન છે મારું નામ, અને હું ટીચર પણ રહી ચૂકી છું. મેં છોડી દીધી પછી જોબ, વર્ષથી મેં છોડી દીધી જોબ. અને ઘરના જ ભણાવો? ઘરના તો જોકે મને ભણાવે છે. આ ખોટું બોલ્યા. એક્સપિરિયન્સ આપે છે મને ભણાવવાનો કે કેવી રીતે ભણાવે. તમારી સાથે 10,000 રૂપિયાની લેવડ દેવડ કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ, પણ એના માટે શરૂ કરવું પડશે આપણે આપણો ક્વોલિફાઈંગ રાઉન્ડ. શું છે આપણો ક્વોલિફાઈંગ રાઉન્ડ એ જોઈએ બંધુઓ. શરૂ કરીએ કડીમાં ડેલી બોનસ. આટલી ગરમીમાં 50 ડિગ્રી ટેમ્પરેચરમાં લીમડાના ઝાડની નીચે ઊભા રહેવાનું કેટલું સારું લાગે છે, હા ને? પણ એ જ લીમડો વાવવાનું કોઈને સારું લાગતું નથી, પણ તમારી સોસાયટીના લોકો બહુ સારા છે કે જેમણે આટલી ગરમીમાં સરસ મજાનું લીમડાનું ઝાડ વર્ષો પહેલાં વાવ્યું હશે, જે આજે આપણને બધાને ઠંડક આપે છે. પણ આ જે લીમડો છે ને બેન, એના ઘણા બધા ફાયદા છે. હા, શરીર માટે પણ બહુ સારો, બરાબર છે? ઘરમાં તમે લીમડો તો એનાથી મોટું મસ્કીટો બીજું કોઈ જ નથી. હા, લીમડો સળગાવો તો જુઓ ભલભલા. હા, જીવાત મચ્છર બધું જ મરી જાય.